ગુજરાતના જાણીતા ગુજરાતી સિંગર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર વિજય સુવાળા, જેની ઓઢવ પોલીસે ધરપકડ કરી છે. આરોપ એમના પર લાગ્યા છે જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાના, અને ધરપકડ પણ એમની થઈ ગઈ છે. વિવાદ હવે વધુ વકર્યો છે. ગુજરાતભરમાં એમની સામે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. નમસ્કાર, આપની સાથે હું સેજલ. ગુજરાતી સિંગર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર વિજય સુવાળા, જેની ઓઢવ પોલીસે ધરપકડ કરી. પોલીસે વિજય સુવાળા સહિત 4 લોકોની ધરપકડ કરી છે. આપને એ જણાવી દઉં કે દિનેશ દેસાઈએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં વિજય સુવાળા અને એમના ભાઈ યુવરાજ સુવાળા સહિત 30 વધુ સામે ફરિયાદ નોંધાવી છે. વિજય સુવાળા પર ઓફિસમાં આવીને ટોળાએ ધમકી આપ્યાનો આક્ષેપ છે. જે માહિતી જાણવા મળી છે એ પ્રમાણે ધોકા અને પાઇપો સહિત ટોળું ઓફિસ પર ધસી આવ્યું, અને આ સમગ્ર મામલા અંગે દિનેશ દેસાઈ નામના જમીન દલાલે ફરિયાદ નોંધાવી છે. જેમાં વિજય સુવાળા 20 વધુ ગાડીઓ અને 10 વધુ બાઇક અને એના મિત્રો સાથે ઓઢવમાં હથિયારો લઈને આવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. પોલીસે વિજય સુવાળા રબારી યુવરાજ ઉર્ફે યુવરાજ સુવાળા, રબારી રાજુ અને રબારી વિક્કી, સુરેશ દેસાઈ, મહેશ દેસાઈ, જયેશ દેસાઈ, દિલીપ ઠાકોર અને હિરેન દિલવાલા અને જીગર ભરવાડ, નવઘનસિંહ ભાથીબાર, રેન્ચ્યુ શેઠ સહિત 40 વધારે લોકો વિરુદ્ધ ધમકી અને હુમલાની કોશિશ કરવાની ફરિયાદ નોંધાવી છે. હવે આ વિવાદ વધુ વકરી રહ્યો છે. વિજય સુવાળા સામે ગુજરાતભરમાં આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. રબારી સમાજના એક સરપંચનો વિડીયો સામે આવ્યો છે. એમનું કહેવું છે કે રબારી સમાજની 5 દીકરીઓને બદનામ કરી છે વિજય સુવાળા, માફીને લાયક નથી. બીજું શું કહી રહ્યા છે સરપંચ ભરતભાઈ દેસાઈ, સાંભળીએ. હું રબારી ભરતભાઈ મોતીભાઈ, સરપંચ ગામ અલોડા. વિજયભાઈ સુવાળાએ જે માલધારીની દીકરીઓને બદનામ કરી, 5 દીકરીઓ, અને સોશિયલ મીડિયામાં એટલી હદે બદનામ કરી છે કે એ માફીને લાયક જ નથી. મહેસાણા જિલ્લો જાણે છે કે મેં માલધારીની જે દીકરીઓ છે એમના માટે મહેસાણા જિલ્લાની અંદર જીવ સટોસટના ખેલ ખેલીને માલધારીની દીકરીઓની આબરૂ રાખેલી છે, અને માલધારીઓની બી રાખી છે. મહેસાણા આખો જિલ્લો જાણે છે. પણ આ લોકો રબારી સમાજની જે 5 દીકરીઓ છે, આ લોકો ગાય, ગીત ગાય, મારી ના નથી ગીત ગાય, અને ગીતમાં કંઈ લોચા પડે તો જઈને માફી માગી દેવાની. તો એવું ગીત શું લેવા ગાઉં છું કે તમારે માફી માગવી પડે? એટલે આ લોકો રહ્યા એ માફીને લાયક સમાજ માટે મૂળ કલંક કહેવાય. પહેલી વાર આમ આદમીમાં હતા તો પણ કે ભાઈ વા ફરે વાદળ ફરે, પણ કે અમે લોકો ના ફરીએ, માતાજીના ખોટા સોગનો ખાવા. વિજય સુવાળાની સીધી વાત છે કે મારા 10 મિત્રોને અમે આવનાર સમયમાં માલધારીની 5 દીકરીઓને ન્યાય અપાવવા અમે લોકો ખૂબ મજબૂત આંદોલન કરવાના છીએ, અને આ લોકો માફીને લાયક છે જ નહીં. કારણ કે આગળ પણ બીજા જે કલાકારો છે એમને પણ મારા ગામની પણ દીકરીઓને આવી માલધારીની આવા ખોટા આવા આ લોકોને બસ દીકરીઓને બદનામ કરવાનો જ ધંધો હોય છે. એટલે આ લોકો નથી માફીને લાયક, એમને માફ બિલકુલ કરવાના નથી. આવતા જે આવનાર સમય છે એમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાનું છે. જય હિન્દ. તો આખો એ મામલો શું હતો એના વિશે વાત કરીએ. તો પોલીસ ચોપડે જે ફરિયાદ નોંધાયેલી છે, ફરિયાદ પ્રમાણે અમદાવાદમાં 18 ઓગસ્ટના રોજ રાત્રિના સમયે ગુજરાતી સિંગર વિજય સુવાળા દ્વારા દિનેશભાઈ હરેશભાઈ દેસાઈને ફોન કરીને અપશબ્દો કહેવામાં આવ્યા, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી. દિનેશભાઈ સાથે ફોનમાં વાત કર્યાના થોડાક જ સમય પછી વિજય સુવાળા પોતાની સાથે 15-20 4-વ્હીલર અને 10 જેટલી બાઇક લઈને ફરિયાદીના પિતાની ઓફિસે પહોંચી ગયો. પછી શું થયું? તો ઓફિસે પહોંચતા 50 જેટલા માણસો વિજય સુવાળા સાથે આવ્યા હતા. એમના હાથમાં લોખંડની પાઇપો હતી. ઓઢવની આ જગ્યા પર પહોંચીને વિજય સુવાળા અને એમના માણસો દ્વારા દિનેશ ક્યાં છે અને એને જાનથી મારી નાખીશું એવી બૂમો પાડવામાં આવી. ત્યાર પછી દિનેશભાઈએ ફરિયાદ નોંધાવી.
શું છે આખો એ મામલો? તો આ મામલો એવો છે કે કંઈક એવી ફરિયાદ છે ફરિયાદી દિનેશભાઈ દેસાઈની કે 7 વર્ષ પહેલાં લોકગાયક વિજય સુવાળાને એક પ્રસંગમાં દિનેશભાઈ મળ્યા હતા, જ્યાં એમની મિત્રતા થઈ. ત્યાર પછી 2020ના વર્ષમાં કોઈક કારણસર બંને વચ્ચે મનદુખ ઊભું થયું, જેને લઈને વિજય સુવાળા દ્વારા એમને ધમકીઓ આપવામાં આવી, ફોન કરીને ધમકાવવામાં આવ્યા. અને ત્યાર પછી 18 ઓગસ્ટની રાત્રે એમની ઓફિસ પર પહોંચી જવાયું, દિનેશભાઈના પિતાની ઓફિસ પર. અને ત્યાં જઈએ એમના પાસે આખું ટોળું આવ્યું હતું, જેની પાસે લોખંડની પાઇપો હતી, અને એવી બૂમો પાડી કે દિનેશભાઈ ક્યાં છે અને મારી નાખવાનું છે, અને મારી નાખવાની ધમકી આપી. એટલે દિનેશભાઈએ ફરિયાદ નોંધાવી. હવે વિજય સુવાળાની ધરપકડ ઓઢવ પોલીસે કરી છે, એમને માફી પણ માંગી છે, એવો વિડીયો પણ સામે આવ્યો છે. હવે ગુજરાતભરમાં રબારી સમાજ આંદોલન કરવાનું છે અને કોઈ કાર્યક્રમમાં પણ નહીં બોલાવે એવી વાત સરપંચ ભરતભાઈ દેસાઈ કરી રહ્યા છે. આગળ શું અપડેટ છે જોવું રહેશે. તમે આ મુદ્દા પર શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.